હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં પ્રકરણ દસનો સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણની રચના જોઈશું તો ચાલો તમારી સીડબલ્યુની નોટ લઈને તૈયાર થઈ જાવ સાધનો બધા તમારે તૈયાર રાખવાના રહેશે આવી રીતના ચાલો સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ એમાં પહેલો છે ડી બરાબર પાંચ સેમી ડીએફ બરાબર ત્રણ સેમી અને માપ ખૂણો ઈ ડીએફ બરાબર નેવું અંશ હોય તેવો ત્રિકોણ ડી રચો તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે માં ત્રણે ત્રણ બાજુના માપ આપ્યા હોય એના પરથી ત્રિકોણની રચના શીખ્યા હવે સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણની અંદર બે બાજુના માપ આપ્યા હોય અને એક ખૂણાનું માપ આપ્યું હોય એવા ત્રિકોની રચના દોરતા શીખીશું તો ચાલો પહેલા કાચી આકૃતિ આપણે દોરી લઈશું અહીં નેવ અંશનો ખૂણો બતાવ્યો છે એટલે કાચી આકૃતિ આપણે નેવ અંશના ખૂણા જેવી જ રચવાની રહેશે તમને પાંચ લાઈન કીધી હતી આપણે એક લાઈન છોડી દઈશું એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ લાઈનની આપણે કાચી આકૃતિ ડ્રો કરશું પહેલાં ચાલો હા આપણી કાચી આકૃતિ કાચી આકૃતિનું માપ હોતું નથી એટલે આપણે જ રીતે કાચી આકૃતિ દોરશું નામ આપી દઈશું એફ ચાલો હવે અથવા છે એટલે અહીં બતાવશું આપણે નેવું માપ ચાલો ડીઈ પાંચ સેમી છે એટલે અહીંયા આપણે લખશું પાંચ સેમી મારી સાથે શરૂ રાખજો તમે જે રહી જાય એ વિડીયો પોઝ કરીને પૂર્ણ કરી લેશે ત્યાર પછી ડી એફ ત્રણ સેમી એટલે ડી અને એફ ત્રણ સેમી એટલે અહીં લખશું આપણે ત્રણ સેમી ચાલો થઈ ગયું હવે આપણે પાકી આકૃતિ રચીશું બાજુમાં પાકી આકૃતિ અહીં થોડીક નીચેથી આપણે શરૂઆત કરશું સૌ પ્રથમ પહેલા આપણે ડીઈ પાંચ સેમી નો આપણે બેઝ તૈયાર કરી લઈએ ચાલો પાંચ સેમી માપ લઈને પાકી આકૃતિમાં શરૂઆત કરીશું પાંચ સેમી થઈ ગયું પાંચ આપણે લખી દઈશું પાંચ સેમી ચાલો થઈ ગયું તમારું હવે આપણે ખૂણાની રચના કરીશું નેવું અંશના તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ છ માં જે રીતે પરિકર દ્વારા ખૂણાની રચના કરી છે એ જ રીતે કરવાની રહેશે તો અનુકૂળ માપની ત્રીજા લઈશું હવે અનુકૂળમાં કોઈ બે સેમી લખશે કોઈ ત્રણ સેમી લેશે એના કરતાં આપણે બે સેમી રાખશું એટલે ભૂલ પડે નહીં અનુકૂળ માપ એટલે તમે ગમે માપ લઈ શકો છો પરંતુ દરેકની આકૃતિ સરખી દેખાય એટલા માટે હું તમને કહું છું ચાલો ડીને કેન્દ્ર બનાવી આવી રીતે અર્ધવર્તુ ચાર રચવાનો છે થઈ ગયું હવે આ અર્ધવર્તુ ચાર આપણો ડી ઈને જ્યાં છેદે અહીંયા આપણે એને કેન્દ્ર બનાવવાનું અને એ અર્ધવર્તુળ ચાપ પર પહેલો ચાપ હવે પહેલા ચાપને કેન્દ્ર બનાવી અને આ બીજો ચાપ ખ્યાલ આવ્યો હવે બંને ચાપને વારાફરતી કેન્દ્ર બનાવી અને ઉપરના ભાગમાં બે ચાપ એકબીજાને છેદે એ રીતે તમારે ચાપ રચવાનો છે થઈ ગયો હવે તમે જોશો તો અર્ધવર્તુળથી આ પહેલો ચાપ બનશે એ સાઠ અંશનો બીજો ચાર પંચ એટલે બીજો સાઈઠ એટલે કુલ અહીંથી અહીં સુધીનું માપ એકસો વીસ અને તમે જોશો તો આ સાઈઠ અને આ ત્રીસ એટલે બની ગયો તમારે નેવું નો તો જુઓ હવે તમે અહીંથી તમારો બી તમે જોડશો એટલે નેવું ઓશ નો ખૂણો તમારો તૈયાર થઈ ગયો ખ્યાલ આવી ગયો ચાલો અહીં કિરણની નિશાની આપી દો અને ત્યાં નામ આપી દો એક ખ્યાલ આવ્યો ને

એક ચાપ આપણે રચવાનો છે એની પર આપણે ચાલો હવે શું કરવાનું છે અહીં તમારે નામ આપવાનું રહેશે એફ ખ્યાલ આવી ગયો ને ચાલો હવે આપણો મળી ગયો એફ થી ડી ત્રણ સેમીનો ડી થી ઈ પાંચ સેમીનો હવે

તો શરૂઆત કરશું નંબર એક પાંચ સેમી લંબાઈ નો રેખા ખંડ રચો જુઓ શરૂઆતમાં આપણે પાંચ સેમીનો રેખાખંડ ડી રચ્યો નંબર અને પરિકર વડે રેખાખંડ ડીઈ ના બિંદુએ કિરણ ડીએ લંબ રચો જુઓ ડી બિંદુએ ડીએ લંબ આપણે રચ્યો જેથી માપ ખૂણો ઈ એ બરાબર નેવાંશ થાય જો ડી એ બરાબર આપવો નેવોંશ થઈ ગયો નંબર ત્રણ માપ પટ્ટી અને પરિકર વડે કિરણ ડી એ ઉપર ડી એફ બરાબર ત્રણ સેમી થાય એવું બિંદુ એફ મેળવો

ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય દસ પોઈન્ટ માટે હું લિંક મોકલું છું તમારે બંને દાખલા લિંક ખોલીને તમારે સીડબલ્યુ ની નોટમાં રચના આકૃતિ અને એના મુદ્દા સહિત કરવાની રહેશે ત્યાર પછી હું સ્વાધ્યાય દસ પોઈન્ટ ચાર એની હું લિંક મોકલું છું એમાં તમને બે ખૂણાના માપ આપ્યા હશે અને એક બાજુના માપ આપ્યા હોય ત્યારે ત્રિકોણની રચના કેવી રીતે કરવી એવા દાખલા છે તમને ખ્યાલ આવી જ જશે એટલે સ્વાધ્યાય દસ પોઈન્ટ ચાર ની દાખલા પણ તમારે ખોલીને સીડબલ્યુ ની નોટમાં જાતે ગણવાના રહેશે હવે મળીશું આપણે નેક્સ્ટ પિરિયડમાં